हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? मजा माने? तो चालो आपणे आजे गुजरातीनो पाठ एक चबूतरो भणीशुं। तो बधा तमारी गुजरातीना बुकमां पाठ एक खोलो। तो आजे तमारे गुजरातीनो पाठ एक चबूतरो। तो बधा चबूतरानुं चित्र जोवो। आने कहेवाय चबूतरो। चबूतरो एटले शुं खबर छे? चबूतरो ए पक्षीओने दाणा नाखवा माटे बांधवामां आवे छे। ते त्यां आवीने पक्षीओ दाणा खाई शके एटला माटे चबूतरो बनावामां आवे छे। तो चबूतरो क्यां होय छे खबर छे? कोई मंदिरमां, कोई गामना चोरामां, एटले जे गामनुं પાદર હોય, ગામની મેઇન જગ્યા હોય ત્યાં ચબૂતરો હોય છે। ચબૂતરામાં એક આવી છત હોય છે। એ છત કેમ મૂકવામાં આવે છે ખબર છે? એટલે પ્રાણીઓને, જે પક્ષીઓ આવે છે ત્યાં, પંખીઓ, તો એમને ત્યાં વરસાદથી, ગરમીથી રક્ષણ મળી રહે। ચબૂતરામાં એક આવું પાણીનું, એ માટીનું કુંડું લટકાવવામાં આવે છે, તેમાં પાણી ભરેલું હોય છે। તો એ શેના માટે હોય છે? એ પક્ષીઓને પાણી પીવા માટે હોય છે। તો જો આ ચિત્રમાં તમને દેખાય છે ને, આ છે ચબૂતરો। શું કહેવાય આને? ચબૂતરો। અહીંયા બીજા પંખીઓ બેઠેલા દેખાય છે તમને? આને શું કહેવાય? ઠીબ। શું કહેવાય? ઠીબ। ઠીબ એટલે માટીનું કુંડું, જે પાણી પીવા માટે ભરવામાં આવે છે। આ ચિત્રમાં તમને બીજું શું શું દેખાય છે? તો આમાં ગાયો, પછી એક માણસ, કૂતરું અને બકરી દેખાય છે ને? આ શું કહેવાય? સીડી, અને નિસણી પણ કહેવાય। આમાં શું કહેવાય? નિસણી, અને આપણે શું કહીશું? સીડી। નિસણી એટલે સીડી। આ એક ગામનું ચિત્ર છે, એમાં વચ્ચે અહીંયા ચબૂતરો આવેલો છે। ચાલો, તમે ચબૂતરો જોયો છે ક્યાંય? ના જોયો હોય તો આ છે ચબૂતરો। આ ચબૂતરો તમે જોવો, આને કહેવાય ચબૂતરો। ચલો આગળ સ્વાધ્યાય, એના પ્રશ્નોથી આપણને વધારે ખબર પડશે। એક, આપેલ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો। એક, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। કોના માટે બાંધવામાં આવે? પંખીઓ માટે। ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ એટલે અનાજ નાખવામાં આવે છે। ચબૂતરા પર છત શા માટે છે? તો ચબૂતરા પર છત પંખીઓને તડકા અને વરસાદથી રક્ષણ મળી રહે એટલા માટે હોય છે। પંખીને પાણી પીવા માટે શાની વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે ઠીબની વ્યવસ્થા છે। ઠીબ એટલે માટીનું કુંડું। નિસણીનો શું ઉપયોગ થતો હશે? નિસણી એટલે સીડી। તો સીડીનો શું ઉપયોગ થાય? તો નિસણીનો ઉપયોગ ચબૂતરામાં દાણા નાખવા માટે થાય। ચબૂતરો ઊંચો હોય એટલે પક્ષીઓને નીચે બીજા પ્રાણીઓથી પણ રક્ષણ મળી રહે, એટલે નિસણી દ્વારા ત્યાં દાણા નાખવા માટે નિસણીનો ઉપયોગ થાય છે। ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો આપણે ચિત્રમાં જોઈને, આપણે ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો કૂતરું, બકરી અને ગાયો। ચબૂતરા વિશે પાંચ વાક્યો લખો। તો આપણે ચબૂતરા વિશે પાંચ વાક્યો બોલીએ કે ચબૂતરો પંખીઓને દાણા નાખવા માટે બંધાવવામાં આવે છે, ચબૂતરો જમીનથી થોડા ઊંચાઈ ઉપર બંધાવવામાં આવે છે, ચબૂતરામાં પંખીઓને પાણી પીવા માટે ઠીબની વ્યવસ્થા હોય છે, ચબૂતરા ઉપર છત રાખવામાં આવે છે તેથી પંખીઓને ગરમી અને વરસાદથી રક્ષણ મળી રહે। નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો। તો આ ચિત્ર જોઈ અને એના વિશે આપણે લખવાનું છે। તો શું છે આ ચિત્ર જોવો? તો આ ચિત્ર ગામની
સવારનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ગામની સવારનું. લોકો પોતપોતાના કામ તરફ જઈ રહ્યા છે. સૂરજ ધીમે ધીમે ઉગી રહ્યો છે. પંખીઓ આકાશમાં ઉડી રહ્યા છે. બતક તળાવમાં તરી રહ્યા છે. પનિહારીઓ પાણી ભરવા જઈ રહી છે. અને આ ચિત્રમાં એક ચબૂતરો પણ જોવા મળે છે. ચિત્રમાં મોચીભાઈ પોતાનું કામ કરતા જોવા મળે છે અને બાળકો રમતા જોવા મળે છે. તો ચાલો, તમે છે ને આનું હું તમને PDF મોકલીશ, તો આ સ્વાધ્યાય તમે તમારી નોટબુકમાં લખી દેજો. ઓકે, બાય, ટેક કેર.